भाई बच्चे नरेश भाई उपस्थित छे। नरेश भाई ना परिवारको એટલે સુરેન્દ્રને દિવા દેખાડવા સમાન છે। મલ્ટીપલ પર્સનાલિટી છે, અનેક ક્ષેત્રો સાથે વર્ષોથી જોડાયેલા છે અને લાંબો વર્ષો સુધી કામ કરશે એવી અમને દિલીપભાઈ ખાસવાલા ઉપસ્થિત છે। તો દિલીપભાઈ જી મારા ખાસ મિત્ર છે, એમની સાથે ઘણા ક્ષેત્રમાં અમે સાથે કામ કર્યું છે। એવા દિલીપભાઈ એક્સપેરિમેન્ટલ સ્કૂલમાંથી છે। દિલીપભાઈ વેલકમ ટુ ઇન અવર સ્કૂલ। ઉષાબેન સિંગીમાં મારા પરિચયમાં છે, નવી કોલેજના ઇંગ્લિશ વિષયના પ્રાધ્યાપક રહી ચૂક્યા છે, અત્યારે પણ ઘણા સિનિયર સિટીઝન ક્લબ સાથે કામ કરે છે। એવા ઉષાબેન સિંગી આપણે ઉપસ્થિત છે, ખૂબ આનંદની વાત છે। અમારા શાળા બે સુપરવાઇઝર મિત્રો દ્વારા આપણે અહીંયા ઉપસ્થિત છે તે મિત્રોનું સ્વાગત કરશું। સૌ પ્રથમ નરેશભાઈનું સ્વાગત હું પૂર્વ દ્વારા કરીશ। Please.
બારનો અવાજ બંધ થઈ જાય. ગુડ મોર્નિંગ અને આપ સૌનું હાર્દિક અભિવાદન. સુપર સ્પીકર સ્પર્ધા 2018 ની શરૂઆત કરીએ છીએ. આજે છેલ્લું સોંગ યાને ઉદના ચોક. ઉદના ચોક અને ઉદના લિંબાયતના વિશાળ વિસ્તારની શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો આજે એમાં ભાગ લેશે. આપણે શરૂઆત કરીશું ઇન્ટર સ્કૂલ પ્રાઇમરી સેક્શનથી અને એમાં 5-8 ધોરણના વિદ્યાર્થીઓ દીકરા દીકરીઓ અહીં આવશે. પોતાના વિષય પર તેઓ રજૂઆત કરશે અને એ રજૂઆતમાં એમના વિચારો જાણવા માટે અમારા નિર્ણાયકો પ્રોફેસર ઉષાબેન સિંઘી અને દિલીપભાઈ ઘાંસવાળા આતુર છે. આજે આ સ્પર્ધાના જેઓ વિજેતા બનશે તેઓ સુપર સ્પીકર ફાઇનલ્સ જે 3 ફેબ્રુઆરીના રોજ યોજાવાની છે તેમાં તેઓ પ્રવેશ મેળવશે. આજના વિજેતાઓને પણ વિશિષ્ટ ઇનામો, ટ્રોફીઝ અને કેશ પ્રાઇઝીસ પણ મળવાના છે. આપણે શુભકામનાઓ પાઠવીએ કે દરેક વિદ્યાર્થી પોતાની શ્રેષ્ઠ રજૂઆત કરી શકે. તો આવો જાનવીને વિનંતી કરીશું. સૌથી પહેલા આપ આવો અને આપના વિચારો અમારા માટે આ ખૂબ મહત્વના છે. આપો એક એક બાળક, એક એક દીકરો દીકરી પોતાના વિચારો જે રીતે રજૂ કરે છે એ સાંભળવા માટે અમે ખૂબ ઉત્સુક છે. જાનવી દીકરીથી આપણે શરૂઆત કરીએ. સાંભળીએ તો હવે આપણે સાંભળીએ
पटेल वैंसी शैलेश भाई અહીં ઉપસ્થિત માનનીય ગુરુજનો મહાનુભાવો તેમજ મારા વાલા વિદ્યાર્થી મિત્રો આજે હું તમને જે નથી ગમતું એ ભણવાના વિશે કંઈ કહેવા માંગુ છું તે તમે શાંતિથી સાંભળો જ્યારે હું 3 વર્ષની હતી ત્યારે હું માન માન બોલતા ને ચાલતા શીખી હતી ત્યારે મારા માતા પિતા મને આંગળી પકડીને સ્કૂલમાં મૂકવા આવ્યા હતા ત્યારે મને એમ હતું કે અહીં ખૂબ મજા આવશે અહીં રમવા મળશે અમારા શિક્ષકોને અમને ભણાવવામાં રસ પણ અમારા બાળપણનું શું આખો દિવસ સ્કૂલ અને ટ્યુશનના આંટામાં નીકળી જાય અને બાકીનો વધેલો સમય હોમવર્કમાં આખો દિવસ શાળા ઘર અને ટ્યુશનના ત્રિકોણમાં જ ગયા કરવાનું નથી ગમતું આવું ભણવાનું જેમ જેમ અમે આગળ વધતા ગયા તેમ તેમ અમારા અભ્યાસમાં પણ વધારો થતો ગયો જ્યારે હું 7મા આવી ત્યારે ચોપડાના આશ્રયમાં વિદ્યાર્થી સહિત દરેક વ્યક્તિ
ગોસ્વામી સિદ્ધિનાથપુરી અને હવે આવી રહ્યા છે ગોસ્વામી કરિશ્મા હરિશ્ચંદ્ર. ત્યારબાદ તૈયાર છે મોગલ કુસુમા રહીશભાઈ. હવે આપણે સાંભળીએ ગોસ્વામી કરિશ્મા હરિશ્ચંદ્ર. અલગ અલગ છે, ધર્મ એ કરી મૂક્યા છે કે
ले माध्यमिक विभाग अपने शुरू करिए छे तो माध्यमिक विभाग ना प्रथम स्पर्धा वाड़ी ने महे एस એને હું મંચ પર આવવા વિનંતી કરું છું ને ત્યારબાદ તૈયાર રહે તીમર હર્ષ અનિલભાઈ. હવે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ વાડીને મહેક એસ માધ્યમિક વિભાગના પ્રથમ સ્પર્ધા. હેપીએસ્ટ મોર્નિંગ એવર. આમે આજે મારો વિષય છે સાવધાન રોબોટ આવે છે. પરિસ્થિતિઓ હૃદયના કોઈ ખૂણાને ડંખે પરંતુ આંસુઓની શૃંખલા મનને મજબૂત બનાવે. પાણીના પરપોટા જેવી ખુશીઓ ઓન ઓફ થાય, મન વિરવડ થાય કે મારી સંવેદના હિમાની બની રહી છે કે પછી મશીની રોબોટ. આજના ભોગવાદી સમાજમાં માનવની બુદ્ધિનો વિકાસ તો થયો છે પરંતુ જીવનની સરળતા માટે સમયની ભાગદોડમાં માનવ યાંત્રિક જેવો બની ગયો છે. हिंदुस्तान की सरजमी से अलग हो गया. पाकिस्तान के साथ हमारे संबंध
पहले से ही बहुत खराब थे। उन्होंने 1948, 1961 और 1971 ऐसे तीन बार भारत पे आक्रमण किया था, लेकिन इंडियन आर्मी ने उनको तीनों के तीनों बार धूल चटाई थी। पाकिस्तान को हम एक धोखेबाज देश भी कह सकते हैं। आप बोलेंगे कैसे, तो आपको याद होगा कि कुलभूषण जाधव, जब पाकिस्तान की सरकार ने कुलभूषण जाधव को उसकी माँ और पत्नी से मिलने की अनुमति दी थी, तब की बात, उसकी बात छोड़ो, विदेश मंत्रालय में ये पहले से ही तय हो चुका था कि पाकिस्तानी सरकार उनकी माँ और पत्नी को परेशान नहीं करेंगे, फिर भी पाकिस्तान ने ये वादा तोड़ा। दूसरी बात कि पाकिस्तानी सरकार ने उसकी माँ और पत्नी की कपड़े तो बदलवा दिए, लेकिन हाथ की छुरी उतारकर, माथे की बिंदी उतारकर और गले का मंगलसूत्र उतारकर एक विधवा की तरह कुलभूषण जाधव के सामने पेश किया था। फिर हम उसको धोखेबाज नहीं तो और क्या करें। और ये पाकिस्तान वाले यार बच्चों जैसी बातें करते हैं। हमारे यहाँ जो पागल भी होते हैं ना, वो भी गुस्से में कभी एक दूसरे से चॉकलेट नहीं मांगते। तुम तो कश्मीर मांग बैठे पागल हो। अरे दूसरी बात, अगर पैर की धूल होगी फिर भी चलो लाख बार सोच के चलो दे दिया होगा अगर मोहब्बत से मांगते तो, लेकिन यार तुम तो दुश्मनी में हमसे हमारा मुहर कश्मीर मांग बैठे हो। कश्मीर हमारा था, हमारा है और हमारा ही रहेगा। कश्मीर चाहिए ना तुमको, एक बार कान खोल के सुन लो, पीओके तो आपके पास है, आप उसको भी संभाल नहीं पाए, सही बात ना। और पश्चिम बंगाल यानी कि पूर्व पाकिस्तान जो कि आज का बांग्लादेश, वो भी कभी आपके पास था, आप उसको भी नहीं संभाल पाए। आप बलूचिस्तान को नहीं संभाल पाए, ये सब तो आपका शासन है, आप उसको भी नहीं संभाल पाए, फिर आप कश्मीर मांग बैठे हो, कैसी बात हो गई भाई। हिंदुस्तान दुनिया भर में सॉफ्टवेयर एक्सपोर्ट करता है और पाकिस्तान दुनिया भर में टेररिस्ट एक्सपोर्ट करता है। सबको पता है आतंकवाद की एक ही जड़ है, मतलब पाकिस्तान। मोदी जी भी कई बार कहते हैं कि पाकिस्तान हमेशा भारत से लड़ने की बात करते हैं, लेकिन आज भारत में इंडियन आर्मी इतनी सक्षम बैठी है कि उस चुनौती को आज स्वीकार करते हैं। भारत से लड़ने की जब भी बात करते हैं वो, तब हम हिंदुस्तान, एक हिंदुस्तान के नागरिक होने से कभी छाती ठोक के बोलना चाहिए कि आओ प्योर एनिहिलेशन है, जितनी बार घुसोगे उतनी बार मारेंगे, जिसका सर्वश्रेष्ठ एग्जाम्पल होगा सर्जिकल स्ट्राइक। पाकिस्तान के इस आतंकी स्वभाव से लाल कर दिया लव से तुमने इस श्रीनगर की घाटी को, लाल कर दिया लव से तुमने इस श्रीनगर की घाटी को, किस गफलत में तुम छेड़ रहे सोई हल्दी घाटी को, जहर मजहब का पीला कर इन कश्मीरी परवानों को और लालच और भय दिखाकर तुम बेच रहे नादानों को। क्या होगा अंजाम इसका तुम्हें अनुमान नहीं होगा, क्या होगा अंजाम इसका तुम्हें अनुमान नहीं होगा। कश्मीर तो होगा लेकिन पाकिस्तान नहीं होगा। इस एटम बम पर कौन हिम्मत दिखाएगा, छोटे छोटे बच्चों को क्या बोला कंसलन को बाप मराएगा, क्या होगा इसका तुम्हें अंजाम, अच्छा नहीं होगा। कश्मीर तो होगा लेकिन पाकिस्तान नहीं होगा। आज मैं यूथ को भी इतना ही समझाना चाहता हूँ कि हम अच्छे से अच्छी पढ़ाई करें ताकि हमारे देश की प्रगति हो सके। हम अच्छी पढ़ाई करेंगे तो हमारे देश आगे बढ़ेगा। और अंत में बस इतना ही कहना चाहता हूँ कि हम भारतीय नागरिक अपने देश के लिए लड़े ना कि देश के विरोध में, क्योंकि दोस्त इस भारत की आजादी के लिए बहुत ने अपना लहू बहाया है, बहुत ने अपना खून बहाया है। प्लीज इस आजादी को बचा लो, दिल से मरकर बिना निकलेगी वतन की उल्फत, मेरी मिट्टी से भी कुछ को ऐ वतन आएगी। जय हिंद, जय भारत, इंकलाब जिंदाबाद, भारत माता की जय। सर खाली सॉलिड बोलिसम करो, सर स्विच चेक करो बेटा। उपस्थित आप सबने मारा नमस्कार। मारो आज नो टॉपिक छे हकारात्मक शक्ति। હું આજે તમને હકારાત્મક શક્તિ વિશે કે કહેવા આવ્યો છું। શું છે હકારાત્મક શક્તિ આપણે આજે જાણી। હવાવાળાને હસતા આવે, જોવાવાળાને રડતા આવે, હકારાત્મક વિચારતા વ્યક્તિઓને હકારાત્મક શક્તિ આવે। કવિ રામના શબ્દમાં કહું તો આપના જીવનમાં મનુષ્યના જીવનમાં જીવન બદલવાની જરૂર નથી, પણ એમાં રહેલો અભિગમ
જે આપણે હકારાત્મક વિચારો છે એ અભિગમમાં જળવાની જરૂર છે. આપણે અભિગમ બદલશું તો આપણે અવશ્ય હકારાત્મક વિચારી શકીશું. મારી દ્રષ્ટિએ હકારાત્મકતા એટલે શું? હકારાત્મક એટલે કે આપણા મનુષ્યના જીવનમાં એક શ્રદ્ધાથી આપણે ભક્તિ પછી આપણે મનમાં કંઈક અલગ વિચાર અને શારીરિક અને માનસિક વિચારના કાર્યો સારું શિક્ષણ અને અમુક નિયમો તેનું પાલન કરીશું ને હકારાત્મક વિચાર કરીશું. હકારાત્મક શક્તિ એટલે શું? કે હકારાત્મક વિચારીશું એ હકારાત્મક શક્તિ નથી, પરંતુ જો જે વસ્તુ વાસ્તવિકમાં છે તેના ઉપર કાર્ય કરીને વિચાર કરીને કંઈક નવું શોધવાની પદ્ધતિ કે કંઈક નવી શોધવાની શક્તિ તે છે હકારાત્મક શક્તિ. જ્યારે ઝાડ નીચે બેઠેલા ન્યૂટને તેમની ઉપર સફરજન પડ્યું ત્યારે એ વિચારી દીધું હતું કે આ સફરજન ઉપરથી પડ્યું હોય તો કંઈ નીચે પણ એમને વિચારી દીધું ના આ સફરજન ઉપર નીચે તરફ જ કેમ આવ્યું, કેમ ઉપર તરફ ના ગયું? ત્યારે તેમને ખબર પડી, તેમને અઢળક પ્રયત્ન કર્યા, અઢળક પ્રયત્ન કરીને તેમને સફળ થયા. તેમને કે આપને ક્યારે ખબર પડી કે આપને ત્યારે તેમને શોધ કરી કે હા પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ બળ છે તેને કારણે આવ્યું આ સફરજન નીચે તરફ ખેંચાઈ ગયું. આપણે આજે કંઈક નવું શોધવાનું, આપણે હકારાત્મક વિચારવાનું છે. હકારાત્મકથી આપણે શું થાય છે? આજના માનવી પાસે બધી સિદ્ધિ છે, પરંતુ એની સિદ્ધિને બહાર કેવી રીતે કાઢવાનું, એ પ્લેટફોર્મ કેવી રીતે લાવવાનું, આજે હકારાત્મક છે. હકારાત્મક શક્તિનો ઉપયોગ કરવાનો છે. આ મહાનુભાવો પણ હકારાત્મક શક્તિથી જ બનેલા છે. આપની અંદર હકારાત્મક શક્તિ બે રીતની હોય છે. જો આપણે હકારાત્મક વિચારીશું તો આપણે હકારાત્મક અવશ્ય બની શકીશું ને હકારાત્મક વિચારો સારા અને ઉત્તમ હોય છે. જ્યારે નકારાત્મક વિચારી તો ચિંતા હોય આપણે ગોળી ખાઈ છે, જેથી આપણે કંઈક કરી શકતા નથી અને કંઈક પણ મેળવી શકતા નથી. પરંતુ હકારાત્મક મેળવવા માટે બે દ્રષ્ટિ હોય છે. દ્રષ્ટિ પરથી દ્રષ્ટિ એ સૃષ્ટિ એમ કહેવાય છે. દ્રષ્ટિ પરથી મને એક પ્રસંગ આજે યાદ આવે છે. એ પ્રસંગ આજે હું તમને એટલે એમાં એક એવું હોય છે કે એક માણસ ખૂબ જ થાક્યો હોય છે અને એ માણસ થાકી ગયો હોય છે જેથી એક બોર્ડના વૃક્ષ નીચે આરામ કરે છે, બેઠા બેઠા આરામ કરે છે. ત્યારે એક મજૂર માણસ તેની પસાર થાય છે અને તે વિચાર કરે છે આ માણસ થાકી ગયો હશે એટલે અહીં આરામ કરતો. પરંતુ તે સમયે પછી બીજો એક માણસ આવે છે અને એ દારૂ લીધો હોય છે, તે દારૂ પીધેલો હોય છે એટલે તેને એવું લાગતું હશે કે વધારે દારૂ પીધો તેથી તે આજે અહીં બેભાન તેને પડ્યો હતો. ત્યાં એક સંત પસાર થાય છે, તે વિચાર કરે છે વાહ કેવા પ્રભુની ભક્તિમાં એટલે કે બેઠેલો છે, કેવું આમ વિચારી રહ્યો છે. પરંતુ ત્યાંથી પછી એક પાછી ચોર પસાર થાય છે, ત્યારે એ ચોર એવું કહે કે રાતનો ઉજાગરો હશે એટલે એ અત્યારે સૂઈ ગયો છે. પરંતુ એવું નથી, આપણાની બધાની ભજીઓ બધાની દ્રષ્ટિ કઈ અલગ અલગ છે, બધા કેવું અલગ અલગ વિચારી રહ્યા છે. પરંતુ આપણે શું જેવું વિચારીશું તેવું જ આપણે પ્રાપ્ત કરી શકીશું. આપણા વિચારો જો નેક હશે ઉત્તમ હશે તો આપણે હકારાત્મક બની શકીશું. હકારાત્મકતા આપણા માટે બધું જ કરી શકે છે. જ્યારે સ્વામી વિવેકાનંદે કોઈ એમને એવો પ્રશ્ન પૂછ્યો કે જીવનને સબકુ ખો દેને બુરા ક્યાં, ત્યારે સ્વામીજીને હસતે હુએ કહા ઉસ ઉમીદ કો ખો દેના જિસસે સારે તુમ વાપસ પા સકતે હો, સબકુ પા સકતે હો. એ ટુ ઝેડ વસ્તુ આપણે જો મેળવી શકતા હોઈએ તો એ છે હકારાત્મક શક્તિ. હકારાત્મક વિચારવાનું જરૂરી છે. હકારાત્મક વિચારીશું તો આપણે અવશ્ય બધું પ્રાપ્ત કરીશું. છેલ્લે મારી વાર્તાને હું અંત કરતા એટલું જ કહીશ કે બી પોઝિટિવ. આપણે પોઝિટિવ જ વિચારવું જોઈએ. એવરીથિંગ ઇઝ ઇઝી વેન યુ આર બિઝી. બટ નથિંગ ઇઝ ઇઝી વેન યુ આર બિઝી. તો સો બી પોઝિટિવ. હકારાત્મકતા જ હકારાત્મકતાની સાચી શક્તિ છે. રોબોટ આવવાના લીધે સૌથી ચિંતા વિષયક પ્રશ્ન હોય
રોજગારીનો છે. રોબોટે તો જાણે માણસની રોજગારી છીનવી લીધી છે. આજે તબીબી ક્ષેત્રે મોટા મોટા ઓપરેશનો જે તબીબો કરતા હતા તે હવે રોબોટ કરી શકે છે. મનોરંજન ક્ષેત્રમાં પોતાની કળાઓનું પ્રદર્શન કરીને રોજગાર મેળવતો હતો તે હવે રોબોટ આવી પહોંચ્યા છે. અને ખેતી ક્ષેત્રમાં તો વાવણીથી માંડીને સિંચાઈ સુધીના બધા જ કાર્યો રોબોટને સોંપવામાં આવે છે અને પ્રયોગશાળામાં તો રોબોટની સહાય લેવામાં આવે છે. ઉદ્યોગોમાં જે માનવ શ્રમ હતો અને 10 મજૂર રોજગાર મેળવતા હતા ત્યાં હવે એનો રોબોટ કાર્ય કરે છે. અને સૌથી મહત્વપૂર્ણ ક્ષેત્ર એવું આપણું શિક્ષણ ક્ષેત્ર જ્યાં 4 શિક્ષકો દ્વારા લાગણી સભર જ્ઞાન અપાતું હતું તે જ્ઞાન હવે લાગણીહીન એક જ રોબોટ દ્વારા અપાય છે. હા મિત્રો, મને તો ડર છે કે જો કદાચ આપણે રોબોટની પાછળ આટલા જ ભાંડા રહ્યા, એના નિર્માણ ક્ષેત્રે, એના સંશોધન ક્ષેત્રે આટલા જ આગળ વધતા રહ્યા તો કદાચ એ પરિસ્થિતિ ન આવી જાય કે ખેતરોમાં ઘઉં, ચોખા અને બાજરીનું ઉત્પાદન કરવાને સ્થાને ઠેર ઠેર ફેક્ટરીઓ નાખીને ઝેર કે બેટરીનું ઉત્પાદન કરવું પડે. આ મોટી મોટી હાર્ટ સ્પેશિયાલિસ્ટ કે કિડની સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલોને સ્થાને મોટા પાયા પરના રોબોટ સર્વિસ સ્ટેશન કે રોબોટ રિપેરિંગ સ્ટેશન ખોલવાનો વારો ન આવી જાય. ભવિષ્યમાં આકાશ કે આકાશમાં ચકલી કે કબૂતર કરતા ડ્રોનની સંખ્યા વધુ જોવા મળશે. હા મિત્રો, આ ડ્રોન એટલે એક પ્રકારનો રોબોટ જ છે. અને એક વખત તો એવો પણ આવશે કે પૃથ્વી પર મનુષ્ય જાતિ કરતા તો કદાચ રોબોટ જાતિની સંખ્યા વધુ હશે. અને ભવિષ્યની પેઢીને આપણા જેવા વિદ્યાર્થીઓને સમાજ વિદ્યામાં રોબોટના ઉત્પાદન દર અને વિનાશ દરના પાઠો ભણવા પડે તો એમાં નવાઈની વાત નથી. હા મિત્રો, સાઉદી અરેબિયા જેવા દેશોમાં તો જ્યારે રોબોટને પણ નાગરિકત્વ આપવામાં આવે છે ત્યારે તો જાણે રોબોટ પણ માનવીને થઈ જાય છે. અમે તમારું બધું જ કામ કરી શકીએ છીએ પણ અમારો જે અસ્તિત્વ જે નિયમને આપવાય છે એ નિયમને તમે યાદ રાખજો. અમે કદી કોઈ લાગણીઓને સમજી નથી શકતા. હા મિત્રો, ખરેખર રોબોટ ઘણા જ ઉપયોગી છે પણ એ કદી આપણી લાગણીઓને સમજી નથી શકતા. એના પાસે કામ કરાવવામાં અને કરાવવામાં આપણે એક ભૂલ પણ કરી તો આપણો વિનાશ નક્કી જ છે. કારણ કે છેલ્લે છે તો મનુષ્યના મગજનું કારણ છે. તે કદી કોઈના પ્રત્યે પ્રેમ, અનુકંપા કે ક્ષમા નથી દાખવી શકતા. દે કેન નાઈધર લવ નોર પીટી નોર ફરગીવ. સો બી કેરફુલ, સાવધાન, રોબોટ આવે છે. તો અંતે એટલું જરૂર કહીશ કે આવતીકાલની દુનિયામાં માનવીય રોબોટને પોતાના દાસ બનાવવા અનિવાર્ય થઈ પડશે. પરંતુ એટલા તો જાગૃત રહેવાની આપણે પણ જરૂર છે કે કદાચ આપણે રોબોટના દાસ ન બની જઈએ. ને એટલે જ આજની આ સ્પર્ધાનો વિષય છે અને ચારે બાજુ રાડો પડી રહી છે. સાવધાન, રોબોટ આવે છે. અસ્તુ. As our mind changes, as we think that our mind do and our body also do. If we want to achieve success, fulfill our requirement and many other things, we should always think that we can achieve it and we have all those powers through which we can achieve it. And also always see the bright side of the life and focus on it. As Lord Buddha said, mind is everything, what we think we become. So we should always be positive. There are many examples such as handicapped persons are achieving very much in sports field, dance field and etc. Though they have no legs or hands, but due to their big power of positivity, they are achieving such very high things. Let us consider an illustration. Tom had applied for a job and he found that he can't get the job as when other persons were more eligible for that. And so the whole week before interview, he kept thinking about that only, that he will not be able to get the job. And at the day of job, he went up late and was not able to get ready on time. His shirt was also wrinkled and he had to go to interview wearing the wrinkled shirt and not eating the breakfast. And then at the interview, he was so nervous that he thought only about his wrinkled shirt and was not able to get the job and was not able to crack the interview. But on the other side, Tom
Tom had also applied for the same job, but he thought that he will easily get the job, and the whole week he kept imagining himself working at the office, getting the job. At the day before interview, he prepared his clothes that he was going to wear and laid off in the morning little earlier than he usually used to. At the interview, he was able to crack the interview easily, and so it was only due to Tom's positiveness that he was able to crack the interview very easily. And at last, I would like to put my Tom by saying that we can complain that the rose bushes have thorns, but we can also rejoice that thorns have bushes. तो आप नाम चोरड़िया मनन पवन कुमार नवे बिहारी वर्मा युवराज अरविंद भाई चार बार दया विषय पटेल शुल्का रमेश भाई गुड मॉर्निंग एवरीवन ऑल द जजेस टीचर्स एंड ऑल माय डियर फ्रेंड्स माय टॉपिक फॉर टुडे इज पावर ऑफ पॉजिटिविटी वेर देयर इज अ वे पॉजिटिव थिंकिंग लेड्स अ मैन टू सक्सेस अ मैन विद पॉजिटिव थिंकिंग गेट सक्सेस इजी But if one can't think about him, that he doesn't do anything, he gets many problems in his life. A one who thinks he does everything successfully, doesn't fit up with any problem. He gets confidence, hard work and determination. These are the keys or the factors that work in his life. Everyone has an opportunity that he can do well, but if only confidence and positive thinking is responsible for it. There is a way out of every problem. If you do that with confidence, determination, and hard work, where there is will, there is a way. In a confidence and a man with positive thinking, there is nothing about impossible in this dictionary. Let's take an example. There are two boys. One with a positive thinking, and another with the negative thinking. The positive thinking boy thinks that he can pass every exam easily, but the negative thinking boy thinks that he can't do anything without hard work and he's a failure. At the last, the boy with the positive thinking will get the result very successfully, and the boy with negative thinking will be neglected with his negative thinking. So, my request is that we should think every time of positive. The best asset of our life is best asset of our life is enthusiasm. Be the positive. Thank you. Swaha da Varma, Yuvraj Harit Bhai, na hove vidyarthi Patel Shuddha Ramesh Bhai. Madhyamik vibhagna antim spardak chhe, tem chhatan jo ahi હોલમાં તો માધ્યમિક વિભાગના કોઈ સ્પર્ધક આવ્યા હોય તો બધા નામ બોલાવી શકે છે નહીં તો પછી અમે આ માધ્યમિક વિભાગની આ સ્પર્ધા પૂર્ણ જાહેર કરીશું તો હવે આપણે સાંભળીએ પટેલ શુલ્કા રમેશ સાહેબ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ માય નેમ ઇઝ શુલ્કા પટેલ ફ્રોમ એસવીરામ ન્યુ મોડેલ હાયર એજ્યુકેશન સ્કૂલ આ દુનિયા ગ્રામમાં છે આપણે બધા કઠપૂતળીઓ છીએ ઉપરવાળો આપણને જેમ એની આંગળીઓથી નચાવે એમ આપણે બધા નાચીએ છીએ પણ એ ઉપરવાળાની નીચે પણ એક એવા ઘણા અમુક માણસો છે જેમને આપણે માનીએ પણ છીએ એમના અસ્તિત્વને પણ માનીએ છીએ અને તેઓ આપણને જેમ નચાવે એમ નાચીએ છીએ મારા ખ્યાલથી તમે બધા સમજી ગયા હશો કોની વાત કરું છું હું ઢોંગી બાપાઓ અને તેમના મૂળ ભક્તોની વાત કરું છું ગુજરાતીમાં કહેવાય છે કે જ્યાં લોભિયા હોય ને ત્યાં દુર્દારાઓ હોય જ એટલે એમાં
careful and enjoy your life. તો માધ્યમિક વિભાગના અંતિમ સ્પર્ધક હતા. હવે આપણે શિક્ષકો અને ખુલ્લા વિભાગની સ્પર્ધા શરૂ કરીએ છીએ. હું સૌ પ્રથમ આમંત્રણ આપું છું જૈન ઋષભ દિનેશભાઈ. ત્યારબાદ તૈયાર રહે સિનોરા જ્યોતિબેન બી. આપણે હવે સાંભળીએ જૈન ઋષભ દિનેશભાઈ. શિક્ષણ સંસ્થા હવે જાણે વિદ્યાર્થીને ગ્રાહક સમજે છે.
ગ્રાહક સમજી તેને સુવિધા આપે છે અને તે સુવિધા પ્રમાણે ચાર્જિસ લગાવે છે. શિક્ષણ વ્યવસ્થા ફક્ત ઉચ્ચ વર્ગ સુધી સીમિત રહી ચૂકી છે, પરંતુ મધ્યમ વર્ગ અને નીચા વર્ગ સુધી હજુ તે વ્યવસ્થા બરાબર પહોંચી નથી. જ્યાં શાળાઓમાં હજુ પણ એક પતરા અને એક પંખાની નીચે બેસાડીને ભણાવવામાં આવે છે, ત્યારે એસ ઇન્ટરનેશનલ સ્કૂલોમાં ઘણી બધી સુવિધાઓ આપી જે બિન જરૂરી છે તેના ચાર્જ લગાવવામાં આવે છે. આ એક રીતની કમાણી કીમતી હાર્ડની સંસ્થા ઉભી કરી રહી છે. અને આ ઉપરાંત હું એ વાત યાદ કરવા માંગુ છું કે આ ભારતની શિક્ષણ વ્યવસ્થા તક્ષશિલા, નાલંદા જેવી વિશ્વવિદ્યાપીઠો હતી અને તેમાં ભણવા માટે બહારના દેશના વિદ્યાર્થીઓ આવતા હતા. આજે જ્યારે એ વિદ્યાપીઠો નથી અને આપણા વિદ્યાર્થીઓ બહાર ભણવા જાય છે, શા માટે? કારણ કે તે વખતે તકનીકી માહિતી ઉપલબ્ધ નહોતી. તે વખતે વિદ્યાર્થીઓને ફક્ત પુસ્તકીય જ્ઞાન સુધી રાખી નહીં, પરંતુ બહારની દુનિયામાં તેમાં કેવી રીતે સંઘર્ષ કરવો છે તેનું જ્ઞાન અપાતું હતું. પરંતુ આપણે તે જ્ઞાન આજે ભૂલી બેઠા છે અને તે નાશ થઈ ચૂક્યું છે. જ્યારે વિશ્વએ હવે તે જ્ઞાનને અપનાવ્યું છે, તે જાતની પદ્ધતિઓ વિકસાવી છે અને તેના માટે આપણા વિદ્યાર્થીઓએ ક્યાં પ્રયાણ કરવું પડે છે તે ખરેખર ઘણી શરમની વાત છે. આ ઉપરાંત આપણી શિક્ષણ વ્યવસ્થા 1-2-3 કલાક પર સમજી શકો છો તમે, ફક્ત પરીક્ષાના 3 કલાક પર આધાર રાખે છે. તે ફક્ત વિદ્યાર્થીઓના માર્ક્સ પર આધાર રાખે છે કે 100 ગુણમાંથી કેટલા લીધા એમ કરીને તેની ઉપલબ્ધિ ગણાવે છે. આ ઉપરાંત તે ફક્ત વિદ્યાર્થીઓને કાગળના ઉપવાસ બનાવી છોડે છે. આપણી શિક્ષણ વ્યવસ્થા ના ઘણા વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત મને જ્યારે ભણતો હતો ત્યારે મારા સાહેબ મને કીધેલું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કીધું હતું કે શિક્ષણ એક એવું શેરીનું દૂધ છે કે જે પણ એને પીએ છે તે ઘસના કર્યા વગર નથી રહેતું. આજે આ શિક્ષણના શેરીનું દૂધ મેં પીધું છે અને આજે હું ઘસના કરું છું તો તમે કેમ એમાંથી બાકાત રહી જાઓ છો? જોઈ શકો છો કે આપણા શિક્ષણમાં પ્રોત્સાહન નથી મળતું, કારણ કે આજે આ ઓડિટોરિયમ છે ખસાખસ ભરાવો જોઈએ જ્યારે અહીં કેટલી ખુરશીઓ તમને ખાલી રહી જાય. આ સાથે શિક્ષણ ક્ષેત્રે તમામ અગ્રણી હસ્તીઓ ઉપસ્થિત છે, અધ્યાપક શ્રીઓ ઉપસ્થિત છે, તે ખરેખર આપણે ધ્યાન કરશે. आजकल खोए हुए हम सब हैं, ढूंढ भगवान को रहे हैं। नक्की कर प्रार्थना ने बंदी मां हसे कई खामी, तू रोज खुदा ने मरे छे, खुदा तो नहीं मरे। ईश्वर अल्लाह ईशा मसीहा गॉड, प्रेयर पारायण प्रेतिया ने बंदी ने नमाज, सात सुलावीनों एक सार सर्वजन हिदाय सर्वजन शिखाय અનુસંધાના આંગળા અનુકરણમાં મૂળ રૂપ રહેલો હાથી આપણા હાથમાંથી છૂટી ગયો. હાથમાં રહેલા એ પૂજરાએ સર્વનાશ મોકલી દીધો. સાહેબ આજે મારે વાત કરવી છે ગણિતના એક નવા સમીકરણની. લેસ 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 ડિવાઇડેડ બાય લેસ ઇક્વલ ટુ પ્લસ. ધર્મ ઉત્સવ એટલે શું? સ્વાધિ સ્વજન સુખીની સમાપ્તા એટલે ઉત્સવ અને ધર્મ. પ્રહલાદની અશક્ય પર સત્યની જીત એટલે હોળી ધૂળેટી. 14 વર્ષના વનવાસ પછી રામનો રાજ્યાભિષેક અને રામ રાજ્યની સ્થાપના એટલે દિવાળી. હઝરત ઇબ્રાહીમે અલ્લાહ તઆલાનો ફરમાન જે પ્યારો છે એને કુરબાન કરીને જરૂરિયાતમંદ સુધી પહોંચાડે એટલે ઈદ. સ્વીકાર્ય છે, ઉત્સવની ઉજવણી સ્વીકાર્ય છે, પણ એક મિનિટ કૃષ્ણ
રસાયણ કિચડ કે કાદવની સેરો ઉછળતી જાણી નથી. અર્ધપારદર્શક કપડાની અંદર નેઈ નાસ કરીને ચિચ્યાઈ પાટીઓ સ્ત્રીઓ નથી જોઈ કે એક એક 56 ની જેમ પાણી ભરેલા ફુગ્ગાઓને અપાર વૃક્ષો ઉપર છાંટતા નથી જોયા. Good morning.
all. Good morning to all. આપ હાથમાં લઈ લો ને બોલો, હાથમાં લઈ લો એવું હોય તો. સર નીચું કરી આપો, ઉતારી લો, ખાસું ઉતારી લો. ગુડ મોર્નિંગ ટુ ઓલ. આહારં ભયં મૈથુનં ચ સામાન્યેત પશુભિઃ નરાણાં શિક્ષણે એતત ભિન્નમ એવં જીવાનાં. આહાર, ભય, મૈથુન એ બધી જ બાબતો પશુ પંખી અને મનુષ્યમાં સામાન્ય છે, પણ શિક્ષક એ જ એવી વસ્તુ છે કે જે મનુષ્યમાં અલગ કરી આવે છે. આપણા જીવનમાં શિક્ષણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. એ જ આવી આપણી શિક્ષણ વ્યવસ્થા વિશેના હું મારા મંતવ્યો અત્રે રજૂ કરીશ. ભૂતકાળમાં રામાયણ અને મહાભારતના કાળમાં ગુરુઓ ભણાવતા અને શિષ્યો ભણતા, સાથે સાથે ગુરુઓ વ્યવસાયલક્ષી શિક્ષણ પણ આપતા. આમ શિષ્યો સ્વનિર્ભર બની રહેતા. જ્યારે આજના યુગમાં આવું નથી. સારી ડિગ્રીઓ મેળવેલી વ્યક્તિઓ પણ આજે પૈસા કમાવાનું એક મશીન જ બની ગઈ છે. તેમને પ્રેક્ટિકલ જ્ઞાન જરાય હોતું નથી. આવી એન્જિનિયર, ડોક્ટર, વકીલ બનેલી વ્યક્તિ આજે એમના ઘરમાં સામાન્ય નળ બદલવાનું કામ હોય તો પણ તેઓ પ્લમ્બર પર આધાર રાખે છે અને આકસ્મિક સંજોગોનો પણ તેઓ સામનો કરી શકતા નથી. જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ઓબામાએ પોતાની દીકરીને હોટેલ મેનેજમેન્ટનો કોર્સ કરાવવાનું નક્કી કર્યું તો તેમણે પોતાની દીકરીને પહેલા હોટેલમાં નોકરી રાખી અને પ્રેક્ટિકલ જ્ઞાન અપાવ્યું. આ છે આપણી શિક્ષણ વ્યવસ્થામાં માર્જિન પણ ખૂબ જ છે. એક ડોક્ટર બનવા પાછળ સરકાર 12,89,000 રૂપિયા ખર્ચે છે અને આ ડોક્ટર બનેલી વ્યક્તિ આપણી સેવા કરવાને બદલે વિદેશમાં કમાવા જતા રહે છે અથવા તો અન્ય વ્યવસાય સ્વીકારે છે. એક ઉદાહરણ આપું, ચૌટા બજારમાં માછલીપેટમાં MBBS ડોક્ટર દંપતી રહે છે. એ લોકો આજે પ્રેક્ટિસ કરવાને બદલે અન્ય એમણે ટ્યુશન ક્લાસ ચલાવવામાં અન્ય વ્યવસાય સ્વીકાર્યો છે. આ છે આપણી શિક્ષણની બલિહારી. જ્યારે અન્ય વિકસિત દેશોમાં આવું નથી. જાપાન જેવા દેશોમાં બાળકને શરૂઆતથી જ નિષ્ણાંતો દ્વારા આગળ લઈ જવામાં આવે છે. એક ક્લાસના ઘરમાં બાળકને મૂકવામાં આવે છે. ત્યાં જાત જાતના રમકડા જેવા કે સ્ટેટોસ્કોપ, ચોક, ડસ્ટર, મશીનરી વગેરે હોય છે. બાળક જેની સાથે રમે તેને તેના ભવિષ્યની સાથે જોડવામાં આવે છે. આવી છે ત્યાંની શિક્ષણ વ્યવસ્થા. આ એજ્યુકેશન પર આધારિત ઘણી ફિલ્મો પણ બની છે. આમિર ખાનની બે ફિલ્મો અત્રે મને અહીં યાદ આવે છે, તારે ઝમીન પર અને થ્રી ઇડિયટ્સ. આ બે ફિલ્મોમાં બે બાબતો હાઇલાઇટ્સ. કઈ રાજુ તમે બેસો, શાંતિથી બેસો, આવી જાઓ. લાઈટ ગઈ છે બેન, એટલે જરીક ધીરે જ રાખ. આપ અહીંયા જ બેસો ને દીકરા, શાંતિથી બેસો, કમ્ફર્ટેબલ અહીંયા બેસવો હોય તો અહીંયા તમને જેમ પાડે. રિલેક્સ, લાઈટ આવે એટલે શરૂ કરીએ.